સુરતના વરાછા અને પૂણા વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો કામે માત્ર નામ પૂરતા જ છે અને કોઈ સુવિધાઓ નથી, જેને લઈ પૂણા ગામ ખાતે 17 સોસાયટીના આગેવાનો સહિત લોકો સરકારી કોલેજ સહિત અન્ય માંગણી સાથે મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી વિરોધ દર્શાવ્યો હતો. સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના સરકાર વાયદા વચ્ચે નરી હકીકત કંઈક અલગ જ છે. કારણ કે સુરતના પૂણા વિસ્તારમાં અત્યાર સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી નથી અને જેને લઈને વિરોધ પક્ષ દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. ત્યારે વધુ એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં વરાછા વિસ્તારમાં એક સરકારી કોલેજ અને પૂણા વિસ્તારમાં 3500 જેટલા કબજા રસીદવાળા મકાનો છે તેને કાયદેસર કરવાની માંગ સાથે કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનિક આગેવાનો સાથે 17 જેટલી સોસાયટીના પ્રમુખોએ એક અભિયાનની શરૂઆત કરી છે, જેમાં મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત સાથે માંગણી કરવામાં આવી રહી છે. 25,000 જેટલા પોસ્ટકાર્ડ લખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નામ છે દિનેશભાઈ સાવલિયા, હું પૂણા ગામ કોર્પોરેટર તરીકે કાર્યરત છું. આજરોજ પૂણા ગામના ભયાનગર વિસ્તારની જુદી જુદી 17 જેટલી સોસાયટીના પ્રમુખશ્રી આગેવાનોને બોલાવી અને અમારા વરાછા પૂણા અને સુરતના જે સડકના પ્રશ્નો છે, રાજ્ય સરકારને લઈ વરાછા રોડ પર સરકારી કોલેજ અને 3500 જેટલી કબજા રસીદવાળી જે સોસાયટીઓ છે એ સોસાયટીઓને કાયદેસર કરવા માટેની અમારી જે મુહિમ છે એને પૂરી કરવા માટે મુખ્યમંત્રીશ્રીને જે પોસ્ટકાર્ડ અભિયાન ચલાવવાનું હતું એ અમારા દ્વારા આજે જે બે મુદ્દા છે, વરાછા રોડ પર સરકારી કોલેજ, કબજા રસીદવાળા મકાનને કાયદેસર કરો, એ ઘેર ઘેરથી પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન છે એની આજે અમે શરૂઆત કરી અને લગભગ 25,000 જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને અમે લખવાના. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજરોજ પૂણા ગામ ખાતેથી અમે જ્યાં પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ આ વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યાઓ છે, કબજા રસીદવાળી જે સોસાયટીઓ છે તેને માલિકીને હક આપવો કાયદેસર કરી અને વરાછા વિસ્તારની જે આ યુવાનો દ્વારા છેલ્લા 2 વર્ષથી માંગ કરવામાં આવે છે કે વરાછા વિસ્તારમાં એક સંપૂર્ણ સરકારી ગ્રાન્ટવાળી કોલેજ શરૂ કરવામાં આવે, પરંતુ આ વિસ્તારમાંથી ચૂંટાઈને ગયેલા જે ધારાસભ્યો છે, કહેવાય કે માય કાંગલા ધારાસભ્યો, કે જે આ જનતાનો અવાજ ત્યાં રાજ્ય સરકાર સુધી પહોંચાડી નથી શકતા, એટલે અમે આ પોસ્ટકાર્ડનું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા અમે ઘરે ઘરેથી પોસ્ટકાર્ડ આ લોકો દ્વારા લખાવી અને મુખ્યમંત્રીને પોસ્ટ કરવામાં આવશે. આ વિસ્તારમાંથી 25,000 જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવશે અને લોકો પોતાનો અવાજ ડાયરેક્ટ સરકાર સુધી પહોંચાડે અને આ માય કાંગલા ધારાસભ્યોને પણ ખબર પડે કે હવે જનતા જાગી ગઈ છે, એટલે લોકોનો અવાજ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે આજથી અમે પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ અભિયાન સમગ્ર સુરત શહેરની અંદર લઈ જવામાં આવશે.